सदानन्द कृपापरवार श्रितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवे दर्शनं मन्दहासरुचिरा पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ બદ્રિકા આશ્રમને વિશે ભરતખંડની અંદર ભારત દેશમાં ઋષિમુનિઓ ફરતા ફરતા આવ્યા છે ભગવાન નરે એમનું સ્વાગત કર્યું છે અને ત્યાર પછીથી ભગવાન નારાયણ ત્યાં આગળ એ સભામાં પધાર્યા છે નારાયણ ભગવાનનું સોળસોપચારથી ઋષિમુનિએ પૂજન કર્યું છે ત્યાં સુધીની કથા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ આપણને સંભળાવી આગળની કથામાં આપણે હવે પ્રવેશ કરીએ તરંગ આઠ નૃપતિ ઉત્તમ પ્રવીણ મહા સબસે સારહી સાર હરિચરિત્ર રસલિન મહા ઔર જાન તય સાર શ્રીહરિચરિત્ર સુનન મેં તૃપ્તિ ન હોવત તે હ મુક્ત મુસો દેખ કે બહુત ભય ઉરને હમ રાજા બહુ પ્રવીણ હતા એવું આધારાનંદ સ્વામી લખે છે સર્વથી સારમાં પણ સાર એવા શ્રીહરિનો જે ચરિત્ર છે એની અંદર એના સ્વાદમાં એ તલ્લીન રહે છે જગતના જીવોને ભોજન જમવું સારું લાગે છે જ્યારે દાદા ખાચરને કથારૂપી સ્વાદ લેવાનો આનંદ આવે છે એના રસા સ્વાદમાં એ લુપ્ધ થયેલા છે એ સિવાયનું બધું એમને અસાર જણાય છે તેમને શ્રીહરિના ચરિત્ર સાંભળતા હવે બસ છે એવી તૃપ્તિ જ થતી નથી જેવી રીતે ભાવતું ભોજન મળે અને વ્યક્તિ ક્યારેય એવું કે નહીં કે બસ હજુ હોય તો લાવો એમ દાદા ખાચર હરિના ચરિત્રો જમવાની અંદર એવા મસ્ત છે એને એવો સ્વાદ આવે છે કે એ કહેતા નથી કે બસ હજુ મને એ ચરિત્ર સંભળાવો મુક્તાનંદ સ્વામીએ આવું જ્યારે દાદા ખાચરનું અંગ જોયું ત્યારે એને જોઈને મુક્તાનંદ સ્વામીને બહુ આનંદ થયો બહુ પ્રેમ ઉપજ્યો દાદા ખાચર ઉપર એમને બે હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ખૂબ પ્રેમ ઉપજ્યો તેમણે બે હાથ જોડ્યા મુક્ત મુનિને પૂછ્યું હરિચરિત્રરૂપી અમૃત રસનું પાન કરતાં મારું મન તૃપ્ત થતું નથી થાકતું નથી બદ્રિકા આશ્રમમાં તે ઋષિઓએ શ્રી નરનારાયણ ભગવાનની સ્તુતિ કઈ રીતે કરી આપ શ્રીહરિના બાળમિત્ર છો અને સારા કુશળ વક્તા છો માટે તે મને કહો દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને બે ઉપમા આપી એક તો તમે શ્રીહરિના બાળ મિત્ર છો મુક્તાનંદ સ્વામીનું પોતાનું જ બનાવેલું કીર્તન છે બાળ શનેહી રે મોહન મુજને ગમતા પાસે બેસીને જમતા જ્યારે મહારાજ નીલકંઠવરની સ્વરૂપે લોજમાં આવ્યા ત્યારે બાળ શનેહીની જેમ મુક્તાનંદ સ્વામીની ભેગા મહારાજ રહેતા એટલે દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે તમે ભગવાનના બાળ મિત્ર છો એટલું જ નહીં તમે એક સારા કુશળ વક્તા પણ છો કે તમારી કથા સાંભળવાથી મને હૃદયમાં આનંદ થાય છે તમે એવા વક્તા છો કે તમારી કથા સાંભળતા થાક લાગતો નથી તમે ભગવાન શ્રીહરિને સાક્ષાત અનુભવેલા છે માટે મને તમે જે ઋષિ મુનિઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી ત્યાંથી તમે જે વાત અટકાવી છે એ વાતને આગળ ચલાવો આ જાગતો શ્રોતા કહેવાય નહીં તો શ્રોતા ઘણીક વખત એવા હોય કે એને આગળ કથા ક્યાં પહોંચીતી એ જ ખબર ના હોય જાગતા શ્રોતાને ખબર હોય કે કથા ક્યાં પહોંચી છે એટલે દાદા ખાચરને ખ્યાલ છે કે સ્વામીએ પૂજન બાદ સ્તુતિમાં કથાને અટકાવી છે એટલે તરત પૂછ્યું કે સ્તુતિ કેવી રીતે કરી એ મને તમે કહો ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે નરનારાયણ પૂજી કે તે હા કે સ્તુ તેજું મુની એ સો મે કહતા હોપ પ્રે પ્રેતે जथा में सुने जी रीति कर जुग जोड़ी मुनिवर सब ही, ठाडे रहे एक पाव तब ही मूर्ति में तन माना चेता ही प्रये स्तोते कर लगे मुनी वर सोई हे राजन નરનારાયણ દેવનું ત્યાં પૂજા કરીને મુન્યોએ જે સ્તુતિ કરી હતી અને જે મેં ભગવાન શ્રીહરિના મોઢેથી સાંભળ્યું છે નહીં મારું ઉપજાવેલું નહીં મારું જોયેલું પરંતુ જે ભગવાન શ્રીહરિના મુખેથી મેં સ્વયં સાંભળ્યું છે એ જ કથા હું કહું છું હરિચરિત્રમ સાગરની વિશેષતા એ છે કે આના વક્તા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી છે કે જે ભગવાન શ્રીહરિના શબ્દોને ને ભગવાન શ્રીહરિને સંપૂર્ણ ઝીલી શકે એવું પાત્ર છે અને એવા મુક્તાનંદ સ્વામી કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના જેવું મહારાજે કીધું છે એવું જ સ્વામી કહી રહ્યા છે જે મેં સાંભળ્યું છે તે હું તમને યથાર્થ રીતે કહું છું તો હે રાજન તમે સાંભળો સમગ્ર મુન્યોએ હાથ જોડ્યા અને એક પગે ઊભા રહ્યા બધા મુનિયો સ્તુતિ ઘણીક રીતે થતી હશે આપણે બધા નિર્વિકલ્પ ઉત્તમ હતી એ સ્તુતિ છે આપણે બધા કરીએ છીએ આપણે અહીં આગળ ગુરુજીના આજ્ઞાથી બેઠા બેઠા સ્તુતિ બોલીએ છીએ ક્યાંક ઉભા ઉભા સ્તુતિ બોલાતી હોય છે સંપ્રદાયમાં બધી પરંતુ સ્તુતિ બે હાથ જોડીને બોલાતી હોય છે ઉભા ઉભા બોલાતી હોય છે વંદન કરીને બોલાતી હોય છે આ સ્તુતિની વિશેષતા એ છે કે આ સ્તુતિની શરૂઆત કરતા પહેલાં ભારત ખંડની અંદર ફરીને આવેલા ઋષિ મુનિઓ એક પગે થયા છે જેમ તપની માળા આપણે કરીએ ત્યારે એક પગે ઉભા રહીએ છીએ એમ એક પગે રહીને આ ઋષિઓ એ ઋષિ મુનિઓએ ભગવાનની મૂર્તિમાં પોતાનું તન મન અને ચિત્તને જોડી દીધા છે આ પણ આપણને શીખવાડે છે કે ભગવાનની જ્યારે આપણે સ્તુતિ કરતા હોય ત્યારે શરીરનું ભાન ભૂલાઈ જવું જોઈએ આપણું મન ભગવાનમાં આપણું તન ભગવાનમાં બધું ભગવાનમાં જોડીના ઋષિની સ્તુતિ કરે છે નરનારાયણ દેવની જય જય સુખ સુખ ધામા જય જય સદા અક્રોધય કામ જય જય પુણ્ય પવિત્ર પ્રતાપ જય જય નિર્દોષ હિપાપા જય જય કહી મુખ બોલે બોલેબી નરવેરા તે સમર્થ જ જાની જયા જયા બદ્રીપતિ મહારાયા રહે તવ ગુણ છાયા જય જય દીન બંધુ દેવા જય જય અકલહી નાથય બેવા કૃપા સિંધુ જય જય કૃપાલા જય જય દયાની દિહિ દયાલા આ ઋષિ મુનિઓ સ્તુતિ કરે છે જય જયથી શરૂ થાય છે જય જય કહી મુખ બોલેબાની નરવીર અતિ સમર્થજો જાની નરવીર નારાયણને અત્યંત સમર્થ જાનીને એ બધાય જય જય કાર કરીને ત્યાં આગળ સ્તુતિ ઉચ્ચારવા લાગ્યા બદ્રીપતિ મહારી મહારાજાદી એનો જય હો જય હો જય હો આપના ગુણો ત્રિલોકીમાં છાઈ રહ્યા છે આપ અખંડ અભેદ્ય દીન છો આપનો જય થાવો જય થાઓ જય થાઓ આપ કૃપા સાગર છો દયાનિધિ છો દયાળુ છો આપનો જય થાવો અભેદ્ય આમાં શબ્દ આવ્યો એટલે કે ભગવાન ક્યારેય પણ જાણી શકાય એવા નથી એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ એવા તમે છો એવા નરનારાયણ દેવ આપ છો તમારો જય થાઓ આપ મહાપ્રભુ જગતના ઈશ છો અખિલ બ્રહ્માંડના ઈશ્વર છો આપ આનંદનું મૂળ સ્વરૂપ છો મુરારી છો મૂર નામના દાનવને ભગવાને માર્યો તો એટલે એમનું નામ મુરારી પડ્યું આપ મુરારી છો સંતોને માટે સુખકારી એવા આપનો જય થાઓ જય થાઓ આપ ધર્મને ભક્તિના પુત્ર ધીર અને જ્ઞાન વિજ્ઞાનથી ગંભીર છો મોટા મુનિઓ આપને અજય અને અભેદ્ય કહે છે ઘણા બધા વિશેષણો સ્તુતિના વારંવાર આવે છે શાસ્ત્રોની અંદર લખેલી આ સ્તુતિ છે એ ભગવાનને વિનવવા માટેની આપણે પણ ભગવાનની સ્તુતિ કઈ રીતે કરવી આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે કેવા શબ્દોનું ઉચ્ચારણ કરવું એ આ સ્તુતિમાંથી શીખાય છે મોટે ભાગે સ્તુતિ વિભાગ હોય એને ગાવો અને સાંભળવો એ જો પ્રેમથી ગાવામાં આવે ને પ્રેમથી સાંભળવામાં આવે તો એનો આનંદ છે જે ઋષિમુનિઓ એક પગે ઊભા ઉભા ભગવાનની આવી સ્તુતિ નરનારાયણ દેવ એને વિશેને નિષ્ઠા છે ત્યાં આવી સ્તુતિ કરે છે આમાંથી એ શીખવાનું છે કે આપણે આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આ જ ભાવથી આવા ગદગદ કંઠે સ્તુતિ કરવાની છે આપ ધર્મને ભક્તિના પુત્ર ધીર અને ધીર અને જ્ઞાન વિજ્ઞાનથી ગંભીર છો મોટા મુનિઓ આપને અજય અને અભેદ્ય કહે છે વેદો નેતિ નેતી કહે છે વેદો છે એ પણ તમારા સ્વરૂપને જેવું છે એવું જાણી શકતા નથી ને માપી શકતા નથી માટે નેતી નેતી કહીને વેદો પણ અટકી જાય છે એવા નરનારાયણ દેવ આપનો જય થાઓ જય થાઓ આપ સદાકાળ સુખના નિધિને સુખના આશ્રય છો આપ સદાય ક્રોધ અને કામથી રહિત છો આપના પ્રતાપ પુણ્ય રૂપ અને પવિત્ર છે આપ નિત્ય નિર્દોષ અને નિષ્પાપ છો એવા આપનો જય થાઓ જય થાઓ જય જય સુખ નિહ સુખ ધામા જય જયા સદા અક્રોધય કામા જય જય

એક ભગવાનના ચરણાર્દિન સિવાય ક્યાંય નથી સુખનો સાગર સ્વયં ભગવાન જ છે પંચાળાના પહેલાં વચનાવૃતમાં શ્રીજી મહારાજે કીધું કે આ જગતમાં પંચ વિષય સંબંધી જે કાંઈ સુખ છે એ ભગવાનની મૂર્તિના સંબંધે સહિત જે ધર્મે કરીને થોડું ઘણું સુખ એ કિંચિત સુખ જ છે પણ જેવું ભગવાનના ધામને વિશે સુખ છે એવું તો ક્યાંય નથી બ્રહ્માદિકના સુખ પણ ભગવાનના ધામના આગળ અને ભગવાનના સુખ આગળ સળતાળાના રાંકાની જેમ પીપરની ટેટી બાફીને ખાતા હોય એવા બ્રહ્માદિકના સુખ છે એ સુખને વિશે આપણી જ્યારે દ્રષ્ટિ પહોંચે એ ભગવાનના સ્વરૂપને વિશે આપણી જ્યારે દ્રષ્ટિ પહોંચે ત્યારે સુખના નિધિ ભગવાન એની આપણને અનુભૂતિ થાય એ ભગવાન સુખના આશ્રય આપ છો આપ સદાય ક્રોધ અને કામથી રહી જ છો નરનારાયણ દેવની આ સ્તુતિ કરે છે આપનો પ્રતાપ રૂપ અને પવિત્ર છે આપ નિત્ય નિર્દોષ અને નિષ્પાપ છો એવા આપનો જય થાવો પ્રભુ જય થાવ જય થાઓ જય જય ધર્મ જન પ્રતિપાલા જાયા જાયા ભારત પતિ જય જય પાપ આપા જાયા સંત હર સંતાપા આપ ધાર્મિક લોકોનું રક્ષણ કરનારા ભરતખંડના રાજા છો પાપનો નાશ કરવા ને સંતોનો સંતાપ ફરવા પ્રગટ થયા છો એવા આપનો જય થાઓ જય થાવો ખડોના બળનો વિનાશ કરવા ભૂમિનો ભાર ઉતારવા દુષ્ટજનોને દંડ દેવા આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા પધાર્યા છો એવા આપનો જય થાઓ જય થાઓ આપનું બળ શક્તિ કડી શકાય તેમ નથી આપ અવિનાશી છો અને અખિલ બ્રહ્માંડમાં પ્રકાશરૂપને ગતિરૂપ છો સમસ્ત અસુરોનો વિનાશ કરનારા આપના આપ કાળના પણ કાળ છો એવા આપનો જય થાવો જય થાઓ ઋષિ મુનિઓ નરનારાયણ દેવનો જય જય કાર કરી રહ્યા છે દુષ્ટજનોને દંડ આપવા માટે ભરતખંડની અંદર રહેલા જે તમારા ભક્તો છે એના ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યના ઉત્થાન માટે શ્રીજી મહારાજે સારંગપુરના સોળમાં વચનાદમાં કીધું કે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે એ પોતાના ભક્તોની ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય એને અર્થે તપ કરી રહ્યા છે એવા નરનારાયણ દેવ તમારો જય થાવો દુષ્ટજનોને દંડ દેવા માટે પ્રહલાદજી નારાયણ સાથે યુદ્ધ કરતા ઘણા વર્ષોના વર્ષો જતા રહ્યા પણ નારાયણ જીતાયા નહીં ત્યારે પ્રહલાદજીને નારાયણે કીધું કે તું મારું જીભે કરીને ભજન કર તો હું તરત જીતાઈ જઈશ એવા ભગવાનનો જય જય કાર થાઓ જય થાવો જય થાવો ઋષિ મુનિઓએ એવી સ્તુતિ કરી છે કે સ્તુતિએ કરીને બદ્રિકા આશ્રમની અંદર નરનારાયણ દેવનો જય જય કાર થઈ ગયો છે દુષ્ટજનોના ગર્વને ઉતારવા વાળા ભક્તજનોનો વિજય કરીને સુખ આપનારા અસરણ લોકોના શરણરૂપ એવા આપ સર્વે લોકોની કુબુદ્ધિનો વિનાશ કરો અહીં આગળ કે છે કે દુષ્ટજનોના ગર્વને ભગવાન તમે ઉતારવા વાળા છો અને ભક્તજનોને વિજય કરી આપનારા છો ભગવાનના સંગે કરીને જ ભક્તનો વિજય થાય છે જ્યાં સુધી આપણને આપણું બળ છે ત્યાં સુધી ક્યારેય પણ આપણો કાળ કાળકર્મણે માયા ઉપર વિજય થતો નથી જેને ભગવાનનું બળ છે એનો ભગવાન સ્વયં વિજય કરી આપે છે કાળ કાળકર્મને માયા ઉપર કોઈ પગ મૂકી શકતું નથી પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનના બળે કરીને કાળ કાળકર્મણે માયા ઉપર પગ મૂકે છે તમારા ભક્તજનનો તમે વિજય કરો છો દુષ્ટ લોકો એ ગર્વિષ્ટ હોય છે ભગવાનના ભક્તો મૃદુ હોય છે ભગવાનના ભક્તો હંમેશા નિર્માની હોય છે દુષ્ટ લોકો હંમેશા માની હોય છે દુષ્ટ લોકો હંમેશા અહંકારી હોય છે ભગવાનનો ભક્ત હંમેશા નમ્ર હોય છે અને જે નમ્ર છે જે સરળ છે જે સહજ છે જે નિરઅહંકારી છે એવા ભગવાનના ભક્તનો વિજય મોડો તો મોડો પણ ભગવાન એનો જ વિજય કરાવે છે તમે અસરણ લોકોના શરણ રૂપ છો તમે હે પ્રભુ દિન બંધુ છો આ જગતની અંદર બધા બંધુ થાય ખરા રૂપિયાવાળાના બધા બંધુ થાય એક ભગવાનને જ ટાઇટલ લાગે છે ભગવાન તમે દિન બંધુ છો જે ગરીબ છે જે સ્વભાવથી પણ ગરીબ છે જે પોતાના વિચારોથી પણ ગરીબ છે એવા ભગવાનના ભક્તો એના ભગવાન બંધુ છે એની ભગવાન સહાય કરે છે ગરીબ સ્વભાવવાળા ભેગા ભગવાન રહે છે દિન બંધુ એ શબ્દ ભગવાન માટે વપરાય છે આપણા સ્વભાવ જો ગરીબ હશે તો આપણી ભેગા ભગવાન અખંડ રહેશે આપણા બંધુ થઈને ભગવાન અખંડ રહેશે આપ બદ્રિકા આશ્રમના ધામી ભક્ત વત્સલ ભગવાન છો જે જનો આપને સરને આવે છે ને તમે અભયપદનું દાન કરો છો એવા આપનો જય થાઓ જય થાઓ જય થાઓ આપ અનંત અવતારને ધરનારા છો આપ મત્સ્ય કુર્મ નૃષિ વામન પરશુરામ રઘુનાથજી હળદર બળરામ કૃપાળુ કૃષ્ણ દયાળુ બુદ્ધ અને કલ્કી અવતારને પણ ધરનારા છો આપ અલક્ષ્ય રીતે અવતાર ધરીને વિચરો છો સર્વના આધાર છો એવા આપનો જય થાઓ જય થાઓ જય થાઓ આવી રીતે ઋષિ મુનિઓ ત્યાં આગળ નરનારાયણ દેવની સ્તુતિ કરી રહ્યા છે जय अनेक ही धरत सरीरा, शरीरा जाया बदरीपति बदरी पति नरवीरा जय जय तापस भेख हमेशा जय जटा मुकुटशिरकेशा दण्डकमण्डलो दर मृग छाला જયા ઉર્ધ્વા પુન્રહી અક્ષ માલા જ પુનિતારી જય દોનો બંધુ બ્રહ્મચારી હે પ્રભુ અનેક શરીરને તમે ધારનારા એવા બદ્રીપતિ નરવીર હંમેશા તપસ્વીના વેશે રહેનારા અને શિર ઉપર જટારૂપી મુગટને રાખનારા નરનારાયણ દેવનો મુગટ પોતાની જટા છે તપસ્વી છે એવા આપનો જય થાઓ જય થાઓ એક હાથમાં દંડ અને બીજા હાથમાં કમંડળું ધરનારા મૃગ ચર્મને અને ઉર્ધ્વપૂંડ અને અક્ષ માળાને યજ્ઞોપવિતને ધારી રહેલા બ્રહ્મચારી રૂપે રહેલા આપ બંને બંધુઓનો જય થાઓ જય થાઓ જય થાઓ આ ઋષિ મુનિઓ બદ્રિકા આશ્રમની અંદર નરનારાયણ દેવનો જય જય કાર કરી રહ્યા છે સુખના સાગર શાંત મૂર્તિ અનુપમ અંતર્યામી આત્મીય સંત જનોને સુખ આવા નરનારાયણ રૂપ બંને બંધુઓનો જય થાઓ અછેદ્ય અભેદ્ય અમિત અંતરમાં સદા ખેદ રહિત અપાર તેજસ્વી અજર અમર અને આનંદ સ્વરૂપ આપનો જય થાઓ જય થાઓ જય થાઓ આપ સદ્ગુણોના સાગર છો જેટલા સદ્ગુણો આ જગતની અંદર જે કોઈ વ્યક્તિમાં દેખાય છે એ બધા ભગવાનના છે જેટલું કાંઈ સારું આ જગતમાં કોઈ વ્યક્તિઓમાં દેખાય છે કોઈ મહાપુરુષોમાં દેખાય છે કોઈ સંતોમાં દેખાય છે કોઈ ભક્તોમાં દેખાય છે જગતની અંદર જેટલું સારું છે એ બધું જ ભગવાનમાંથી આવેલું છે જેટલા સદગુણોના દર્શન આપણને સંતો ભક્તોને મહાપુરુષોમાં થાય છે એ તમામ સદગુણોના નિધિ ભગવાન સ્વયં છે ભગવાન બધા સદગુણોના સાગર છે એમાંથી ભગવાને બધાને દીધા છે તોય પણ ભગવાન ક્યારેય પણ ખાલી થતા નથી આપણી પાસે પાંચ હજાર રૂપિયા હોય અને તમે કોઈને બે હજાર રૂપિયા આપો એટલે તમારી પાસે ત્રણ હજાર રહે એમાંથી પાછા તમે કોઈને હજાર આપો એટલે તમારી પાસે બે હજાર રહે પણ ભગવાન એક એવું પાત્ર છે કે અપાર અને અનંત ભગવાનના સંતો ભક્તોને મુક્તોને અનંત સદગુણો આપે છે છતાંય પણ એમના સદગુણો ક્યારેય ખૂટતા નથી એ તો અપારના અપાર રહે તમે સદગુણોના સાગર છો ગોવિંદ છો આપના ચરનારવિંદ શોભાયુક્ત છે નિજ ભક્તોના નિવાસ આશ્રય રૂપ અમાયિક દિવ્યને એવા આપનો જય થાઓ આપ આત્મીય ભક્તોના જીવન પ્રાણ અને મહાન સુખના સાગર છો આગળ કે છે તમે કેવા છો એસે મુનિ વૃંદા નિરખી નાથ પાયે આનંદા દંડવત કીને વારમવારા ને બહત જલહી ધારા દંડવત કીને વારમવારા નેનનશે બહતહી જલધારા ઋષિ મુનિઓએ જ્યારે આવી સ્તુતિ કરી બંને બંધુઓની નરનારાયણ દેવની ત્યારે આખા બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવનો જય જય કાર જય જય કાર જય જય કાર વ્યાપી ગયો આવી રીતની સ્તુતિ કરીને ભગવાનના દર્શન કરીને આ ઋષિમુનિઓ આનંદ પામ્યા છે અને ખૂબ અનેક દંડવટ ભગવાનને કરવા લાગ્યા છે એક પગે ઊભા સ્તુતિ કરીને પછી દંડવટ એટલા બધા દંડવટ કરવા લાગ્યા અને દંડવટ કરતાં કરતાં દંડવતકીને વારમવારા ને બહત જલહી ધારા ભગવાનની સ્તુતિ કરતાં કરતાં આંખમાંથી આંસુળા વહી ગયા ક્યારેક તો જીવનની અંદર ભગવાનની સ્તુતિ આવી કરીએ આપણે ક્યારેક તો ભગવાનની આરતી કરતા કે ક્યારેક ભગવાનની કોઈ સ્તુતિ કરતા ક્યારેક ભગવાનનું કોઈ કીર્તન ગાતા ક્યારેક કોઈક ભગવાનની યાદ કરીને કડીઓ ગાતા આપણી આંખમાંથી જલની ધારાઓ જ્યારે છૂટશે ત્યારે આમાં કીધો એવો અનુભવ થશે આવો અનુભવ ક્યારે થાય આવી સ્તુતિ જ્યારે હૃદયથી થાય મામાને આપણે જોયા છે કે મામા પોતાના કીર્તનો બનાવેલા ગાતા હોય પછી ભક્તિ કરતા હોય ત્યારે પોકે પોકે રડ્યા છે ભક્ત હૃદય હંમેશા આંખની અંદર દેખાય છે ભક્તનું હૃદય હંમેશા એની આંખમાં ખ્યાલ આવે છે કે આ ભક્ત કેવો છે ભક્તની આંખો હંમેશને માટે ભગવાનના પ્રેમમાં ભીની હોય છે મુક્તાનંદ સ્વામીની આંખો ભીની ગોપાળન સ્વામીની આંખો ભીની બ્રહ્માનંદ સ્વામીની આંખો ભીની પ્રેમાનંદ સ્વામી તો ચોધાર આંસુએ આખી રાતના રાત કીર્તનો ગાતા રડતા દાદા ખાચરને પર્વતભાઈની આંખો ભીની લાડુબાને જીવબાની આંખો ભીની પરોક્ષમાં જુઓ તો નરસિંહ મહેતા ને મીરા એની આંખો હંમેશા ભીની રહેતી જે ભગવાનમાં મસ્ત થયા ગોપીઓના ચરિત્રો તમે જોવો પરોક્ષમાં તો એની આંખો ભીની જેને ભગવાનની સ્તુતિ આર્ત ભાવે કરી છે મન જોડાઈ જાય આપણું ચિત્ત જોડાઈ જાય સ્તુતિ જ છે ક્યાં મેં ક્યાં આપ જીવન જાનો છો કીડી કુંજરનો મેળા આપ જીવન જાનો છો આ એક સ્તુતિ છે ક્યાં તમેને ક્યાં અમે જીવન જાનો છો તે તો કૃપા કરી છે તમે જીવન જાનો છો કાંઈક સ્તુતિ ભગવાનની હાલતા ચાલતા ખાતા પીતા કર્યા કરીએ બહુ મજા છે સ્તુતિ કરવામાં બહુ મજા છે ભગવાનની હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હે મહારાજ હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હે ભગવાન સ્વામિનારાયણ હે દયાળુ હે કૃપા સિંધુ હે મારા પ્રાણ આધાર હે મારા પિયુડા હે દયાળુ હે કૃપાના સાગર હે પતિ હે પતિ આમ ભગવાનની સ્તુતિના શબ્દો એને ગોતી ગોતી હૃદયમાંથી જે ભાવ પ્રગટ થાય ભગવાનની સ્તુતિ કરે રાખો કરે રાખો તન ભાન ભૂલીને મસ્ત બનીને આંખમાંથી આંસુડા વહે એમ ભગવાનની સ્તુતિ એટલા આર્ત ભાવે જ્યારે આપણું મન જોડાઈ જાય આપણું તન જોડાઈ જાય ત્યારે એવી ભાવના ઉત્પન્ન થાય એમને એમ નથી થતી જે સ્તુતિ છે સ્તુતિના શબ્દની સાથે જ્યારે આપણી ભૂમિકા બંધાય સ્તુતિ તો અનેક ઋષિ મુનિઓએ રચી છે આપણા સ્વામી અને સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ વિહારી લાલજી મહારાજે હરિલામૃતમાં હરિચરિત્ર સાગરમાં આધારાનંદ સ્વામીએ અનેક જગ્યાઓ અનેક શ્રીમદ સત્સંગી જીવનમાં પણ સ્તુતિઓ લખાઈ છે પણ એ સ્તુતિઓને સમજીને જ્યારે ભાવથી ગાવામાં આવે પ્રેમથી ગાવામાં આવે કીર્તન પણ એક સ્તુતિ જ છે કીર્તનો આપણે ગાઈએ છીએ એક પ્રકારની સ્તુતિ છે ભગવાનની એ સ્તુતિ કરતાં કરતાં પોતાના દેહને ભૂલવાનો છે અને ભગવાનમાં મસ્ત થવાનું છે શું આ ઋષિ મુનિઓ આપણને શીખવાડે છે સ્તુતિ એ શે મુનિ વૃંદા નિરખીનાથ નાથ પાયે આનંદા કીને વારમ વારમવારા ને નનશે બહત જલહી ધારા થોડા ગના આંસુઓ નહીં જળની ધારાઓ થવા લાગી એટલા બધા ઋષિ મુન્યો આંખમાંથી આંસુડા પાડતા હોય નારાયણ ભગવાન એને જોતા હોય કેટલા રાજી થતા હશે ભગવાન જેની અંદર હેત હોય ને એને જોઈને આંસુડા પડે જેમાં ખેંચાણ હોય ને એને જોઈને આંસુડા પડે ભગવાન જ્યારે આપણે આંસુ ને ભગવાન જ્યારે જોવે છે ત્યારે ભગવાન બહુ રાજી થાય છે આ જીવને મારા સિવાય ક્યાંય હેત નથી બહુ રાજી થાય છે અને જ્યારે બહુ રાજી થાય છે ત્યારે આપણને વસ થઈ જાય છે પોતે મળી જાય છે આપણી સાથે અખંડ રમતા થાય છે માટે વાલા ભક્તો મારે તમારે ભગવાનની સ્તુતિ આમ કરવાની છે શીખવાનું છે અને ક્યારે થશે એકાંતમાં બેસીને આપણે વિચારશું કે મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ આ મહારાજે કેવડી મોટી આપીશ હું કેટલો પામર અને મહારાજ આવડા મોટા મને ક્યાંથી મળી ગયા કેવી રીતે મળી ગયા સર્વ અવતારના અવતારીની પ્રાપ્તિ મને કેવી રીતે થઈ ગઈ એવી રીતે જ્યારે આપણે આપણી લાયકાતને વિચારીએ અને આપણી પ્રાપ્તિને વિચારીએ એટલું જ વિચારીએ કે આ દેહે કરીને આપણને આવો યોગ આવી ભક્તિ કરવા માટેની આપણને તાકાત આવા દિવસો આ કળિયુગની અંદર આપણને આવી કથા વાર્તા સત્સંગ ગુરુજી જેવા મોટા પુરુષનો આશરો આવા વાલા પીયુડા ઘનશ્યામ મહારાજ આ બધું ક્યાંથી હોય આનો એકાંતમાં બેસીને વિચાર કરીએ ને પછી સ્તુતિ કરીએ અને પછી સ્તુતિ કરીએ મંદ કછો નહીં જાનું નહીં કછું તુમ મસે ગ્રહે કેલાજ તુમ જાજો મેરે પછી એક કડી ગાવ પછી ખૂનામાં બેસીને ક્યારેક ભગવાનની ભેગા બેઠા હોય એકલા ત્યારે એમાંથી આંસુડાની ધાર થાય અને એ જે સુખ આપે એ જગતની કોઈ સંપત્તિ કોઈ પંચ વિષય સંબંધી શું ક્યારેય નહીં આપી શકે માટે વાલા ભક્તો બહુ સમય આપણી પાસે સારો છે આપણું શરીર ચાલતું છે આપણી આંખો ચાલતી છે આપણા કાન સાંભળી શકે છે આપણી જીભ બોલી શકે છે આપણું શરીર સશક્ત છે અને આપણે સમજી શકીએ છીએ ત્યાં સુધીમાં આ બધું કરી લેવાનું છે ખાટલામાં પડ્યા પછી કાંઈ નહીં થાય અત્યારનો એક એક સમય એક એક ક્ષણ કરોડો રૂપિયાની છે આપણી માટે કરોડો રૂપિયાની છે આ વાતું કરોડો રૂપિયાની છે માટે સ્તુતિ કરતા રહીએ સ્તુતિ કરતા રહીએ સ્તુતિ ભગવાનને ભાવ ભીના હૃદય કરીએ ને ત્યારે ભગવાન પણ પલળી જાય છે સ્તુતિથી ભગવાનમાં હેત વધે છે સ્તુતિથી ભગવાનને કાંઈક આપણી બાજુનું ખેંચાણ વધે છે આપણે તો ભગવાનમાં ખેંચાઈએ પણ ભગવાન આપણી બાજુ ખેંચાયું હું ઘણીક વખત કહું છું કે ભગવાન તરફ ખેંચાવાવાળા હજારો હોય પરંતુ ભગવાન જેની બાજુ ખેંચાય ને એ ફળ પાકી ગયું એ ફળ પાકી ગયું ભગવાન ખેંચાય એવી સ્તુતિ આપણે કરવાની છે ઋષિ મુનિઓને જોઈને ભગવાન બહુ રાજી થયા નારાયણ બહુ રાજી થયા પીછે કરજોરી બેઠે પાસા અંતર દેખત ભય ઉજાસા नर की इच्छा अनंत अनन्त दाम देखे मुनि सोई, अलौकिक अक्षर दाम ही देखे मुनि जन जन्म सुफल कर लेखे દેખે તેજ અનંત તામધ્ય સિંહાસન રહે સારા ઋષિ મુનિઓની સ્તુતિ જોઈ ભગવાન બહુ રાજીથ્ય એ સ્તુતિને સાંભળીને એમનો પ્રેમ જોઈને કિન સ્તુતિ એશે મુનિ વૃંદા નિરખી નાથ પાયે આનંદા આવી સ્તુતિ કરીને બહુ રાજી થઈ ગયા પીછે કર જોરી બેઠે પાસા પછી આ ઋષિ મુનિઓ પલળેલી આંખોએ ભીની આંખોએ ભગવાનને વંદન કરતા કરતા એમના ચરણમાં પડી ગયા અને આજુબાજુમાં બેસી ગયા અને ત્યારે ભગવાનની ઈચ્છાથી એ ઋષિ મુનિઓને અનંત ધામોના દર્શન થયા આ સ્તુતિ કરવાનું ફળ છે ક્યારેક હૃદયમાં આવા દર્શન થઈ જાય હા મામાને ધામમાં જતા પહેલા લગભગ પ્રતિષ્ઠા ઉત્સવ પહેલા મહારાજે સ્વપ્નું દીધું હતું અને સ્વપ્નની અંદર લઈ ગયા ઠેક ધામના દરવાજે લઈ ગયા ધામનું તેજ પણ જોયું અને પછી ન્યાથી છોડી દીધા પાછા આવ્યા પ્રતિષ્ઠા બાકી હતી એટલે લઈને પછી લઈ ગયા ભગવાનના ભક્ત જ્યારે આર્ત હૃદયે ભગવાનની સ્તુતિ કરે છે આજે પણ પૃથ્વી પર આવા ભક્તો છે જ આપણી વચ્ચે જ હતા ને આપણી વચ્ચે આજે પણ એવા સંતો ભક્તો છે જેના હૃદયમાં આવા દર્શન થાય છે જેને આવા દર્શન થાય જો આપણને સ્તુતિ કરવાનો અભ્યાસ હશે જો આપણને ભગવાનમાં આર્ત થવાનો અભ્યાસ હશે તો જે ઋષિ મુનિઓને દેખાયું એવું જ આપણને દેખાશે ઋષિ મુનિઓને અનંત ધામોના દર્શન થયા અને અનંત ધામોના દર્શન પછી શું થયું આ સૌથી અગત્યની વાત આપણા સત્સંગ અને સંપ્રદાય માટે છે કે જો આ વાત ભૂલાઈ જાય તો બધું જ ભૂલાઈ જાય કઈ વાત અલૌકિક અક્ષર ધામ હી દેખે મુનિ જન જન્મ સુફલ કર દેખે ઋષિ મુનિઓને પોતાના હૃદયને વિશે અત્યંત પ્રકાશ દેખાયો અને અત્યંત પ્રકાશને મધ્ય અનંત ધામો દેખાયા અને પછીથી એ ઋષિ મુનિઓને અક્ષરધામના દર્શન થયા અને અક્ષરધામના દર્શન થયા ત્યાં અનંત અનંત સૂર્ય અને ચંદ્રનું તેજ એને ઝાંખું કરે એવું અનંદ શીતળ શાંત જોયું તા મધ્ય સિંહાસન રહે સારા એ તેજ ને મધ્ય બહુ અને અલૌકિક રત્નોથી જડિત સિંહાસન જોયું નિષ્કુળન સ્વામીએ લખ્યું તેજ તેજ જિયા તેજ કરે રે તેજો જિયા સરવે આકાર તેજો મય તાન તેના રે તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયાં બેઠા બહો ના મીરે નિષ્કૂળ નંદ કહે મન લોભે પૂર્ણ પુરુષતામાં પામી રે નિષ્કુળાન સ્વામીએ પણ લખ્યું તેજ તેજને તેજના મધ્યે એક સિંહાસન છે ને સિંહાસન ઉપર એક દિવ્ય મૂર્તિ બિરાજમાન છે શ્રીજી મહારાજે મધ્યના 13માં કીધું અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે ને તેજને મધ્યે સિંહાસન ઉપર એક મૂર્તિ બિરાજમાન છે એ મૂર્તિ ક્યારેક હાલતી ચાલતી બેસતી ઊઠતી જણાય છે લોયાના ચૌદમામાં કીધું અમારે તો આવી ઉપાસના છે એક તેજનો મોટો સમૂહ છે અને સમૂહને મધ્યે એક દિવ્ય સિંહાસન છે એની ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને એની ચારે કોરે મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે આવી તો અમારે ઉપાસના છે આવું શ્રીજી મહારાજે પણ પોતાના વૃત્તાંત દ્વારા અક્ષરધામની સભા અક્ષરધામમાં શ્રીજી મહારાજની જે સ્થિતિ એનું વર્ણન કરેલું છે ભગવાનના ભક્તોએ પોતાના હૃદયમાં હંમેશને માટે તે જ મધ્યે ભગવાન શ્રીહરિને જોવાનો અભ્યાસ કર્યા જ કરવો જોઈએ કર્યા જ કરવો જોઈએ ઋષિ મુનિઓને એવા દર્શન થયા એ સિંહાસન ઉપર અક્ષર ધામના ધામી પરમ કૃપાળુ શ્રી નારાયણ ભગવાન વિરાજાતા સર્વના નિયંતા દયાળુ પ્રભુ શોભાના નિધિ છે બધા મંડળને આવા શ્રીહરિના દર્શન થયા તેથી નક્ષત્ર ચંદ્રને દેખીને કુમુદીનો જેવો આનંદ થાય તેવો આનંદ થયો શ્રી નારાયણ તેહી પર બેઠે અલક્ષર ધામ કે ધામી પ્રભુ શોભા નિધિ દયાલ નિરખી પાયે આનંદ હિ સબે મુનિ કે વૃંદ ફૂલે કુમુદુની વનજીમી દેખી ઉડપતી હિચંદ સંતો આ ઋષિ મુનિઓએ જ્યારે અક્ષરધામની અંદર ભગવાન શ્રીહરિને જોયા ભગવાન સ્વામિનારાયણને જોયા ત્યારે એવા ખીલી ગયા એમના હૃદયમાં એટલો આનંદ થઈ ગયો જેમ ચંદ્રને જોઈને તળાવની અંદર રહેલા પોયનાઓ ખીલી જાય અને સુગંધ ફેલાવા લાગે એમ ઋષિ હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો છે બેઠા છે બદ્રિકા આશ્રમમાં સ્તુતિ કરી છે નરનારાયણ દેવની અને દર્શન થયા છે ભગવાન સ્વામિનારાયણના કારણ કે ભગવાન સ્વામિનારાયણનું આ કરેલું આખું ચિત્ર છે આ શ્રીજી મહારાજે બનાવ્યું છે આની પહેલા નરનારાયણ દેવને મહારાજે દર્શન દઈને કહી દીધું છે શું ઘટના ઘટવાની છે બીજા ગ્રંથોમાં આ ઘટનાઓ લખેલી છે અહીં આગળ ઋષિ જ્યારે આવી આવ્યા દર્શન થયા ત્યાર પછીથી સમાધિમાંથી બહાર આવ્યા અને જે મૂર્તિ પોતે સમાધિમાં દેખી હતી અક્ષર ધામના ધામી ભગવાન સ્વામિનારાયણ એ જ બહાર છે એમ અનુભવાયું પછી પરસ્પર વાત કરવા લાગ્યા પછી આ ઋષિમુનિઓ એકાબીજા સાથે વાતો કરવા લાગ્યા મને આવું દેખાયું તમને કેવું દેખાયું મને આવું દેખાયું મને આવા તે જ મધ્યે મહારાજના દર્શન થયા આવી વાતો કરવાથી આપણને ક્યારેક મહારાજનો કાંઈ આવો અનુભવ થયો હોય ને એને યોગ્ય જગ્યાએ કહેવો જ્યાં ત્યાં ના કહેવો પણ યોગ્ય જગ્યાએ ચોક્કસ કહેવો મામાને આ અનુભવ થયો તો તેમણે સંતોને કીધું સંતોને કીધું યોગ્ય પાત્રમાં કેવું કેવા પાત્રમાં કે જે પાત્ર તમારી વાતને સમજી શકે અને તમારી વાતને પોતાના હૃદયમાં રાખી શકે અને તમને ખોટો કોઈ રીતે બીજી રીતે મહિમા કંઈ કહીને એમાંથી પાછા પાછા ના પાડી દે આપણે કોઈને વાત કરી મને મહારાજનો આવો અનુભવ થયો અને એ સો બસોને પાંચસો જણને કે કે કરે તો ક્યારેક એવું પણ થાય કે એ વાત સાંભળતા સાંભળતા આપણી વૃત્તિ ક્યારેક મજબૂત થાય કે ભગવાને મને દર્શન દિદાન મને સ્વપ્નમાં આવ્યા અને પછી ભગવાન ભાગી પણ જાય આવું પણ થાય એના કરતાં એવું યોગ્ય પાત્ર હોય એવા ભગવાનના સંતો ભક્તો હોય સુપાત્ર હોય આપણને જે અનુભવ થયો છે એમાંથી હજુ આગળ વધારવા માગતા હોય એવા આગળ ચોક્કસ કેવો પોતે જે મોટા પુરુષ પાસે રહેતા હોય એને ચોક્કસ કહેવો અને એવા જે પ્રસંગો હોય ને એને બહુ વાગોળ્યા કરવા એમાંથી બહુ તાકાત આવે ખરાબ હોય ને એને ભૂલવું મહારાજે કહ્યું છે ને કલ્યાણી છું એને કાંઈ પોતાના વિશે પુરુષાર્થન રાખવું આપણને મહારાજનો કાંઈક તો સારો અનુભવ જીવનમાં થયો હોય ક્યારેક તો મહારાજનું પ્રગટ પણ અનુભવાયું હોય ક્યારેક તો મહારાજના દર્શન થયા હોય એ વસ્તુને લખી રાખીએ તારીખ અને ટાઈમ સાથે ક્યારેક આપણને કોઈ મોટા પુરુષનો અનુભવ થયો હોય સ્વપ્નમાં આવ્યા હોય એને તારીખ અને ટાઈમ સાથે લખી રાખો અને એને વાંચ્યા કરો એને જ વાગોળ્યા કરો એને જ સુપાત્ર સંતો ભક્તો સાથે એની વાતો કરીને રાતને દિવસ એમાં આગળ વધો એમાંથી આપણો આત્મા બહુ બળિયો થશે સારું વિચારવાથી સારું ચિંતવન કરવાથી પોઝિટિવ જે અનુભવ થયો છે એને વારે વારે વાગોળવાથી આપણી એવી સ્થિતિ થતી જાય છે એવી સ્થિતિ થાય છે માટે આ ઋષિ મુનિઓ છે એકાબીજ સાથે પરસ્પર વાતો કરવા લાગ્યા જો પ્રથમ ભક્ત ચિંતામણીનું ઇઠ્યોતેરમું પ્રકરણ એની અંદર સંતો ગુજરાતમાં ફરવા ગયા નિષ્કુળાંત સ્વામી લખ્યું હવે ગુજર ધર્મા સંત ફરતા કરતા હરિની વાર્તા પંચ વ્રતે પુરાસુરા પ્રભુને સંભાળતા એ સંતો જ્ઞાન ભગવાનનો બહુ વિયોગ થયો પછી સંતો રાત્રે હુંતા તે સ્વપ્નની અંદર મહારાજ આવ્યા હવાર ઉઠીને સંતો પરસ્પર વાતો કરવા લાગ્યા કે આજે તો ભગવાન સ્વપ્નમાં આવ્યા શ્વેત વસ્ત્ર પહેરીને ઘોડે ચડીને આવ્યા એક કેમે મેં હાર પહેરાવ્યા એક કેમે મોગરાના આર પહેરાવ્યા એક કેમે ચંદન ચર્ચ્યું સંતો પરસ્પર આવી વાતો કરતા હતા ત્યાં નિષ્કુળન સ્વામીએ લખ્યું જેવાડીઠાતા સ્વપ્ન માહી તેવાના તેવા પધારિયા જેવા સંતોએ સ્વપ્નમાં જોયાને વાતો કરતા હતા હવાર ઉઠીને કાબીજા હારે એવા જ મહારાજ પધાર્યા તમને એવું થતું હશે ઘણી વખત કે તમે સંકલ્પ કર્યો હોય કે મહારાજે આજે આવા વાગા પહેર્યા હશે ને મહારાજે એવા જ પહેર્યા હોય એ લખી રાખો કેમ એવું બને કેવી રીતે બને એ મહારાજે કર્યું પ્રગટ છે મહારાજ પ્રગટ છે મહારાજ પરોક્ષ નથી પ્રગટ છે એવા પ્રસંગોથી આપણને મહારાજનું પ્રગટપણું અનુભવાય અને પ્રગટપણું આપણા અનુભવથી જે થયું હોય ને કોઈનું કહેલું સાંભળીએ અને પોતાના અનુભવનું હોય એને લખી રાખ્યું હોય વાંચીએ તો એમાંથી મહારાજનું પ્રગટપણું વિશેષ જણાય હું તમને આગળ જતા પ્રસંગો એવા ક્યારેક ક્યારેક કહીશ અનુકૂળતા હશે ત્યારે કે ભગવાનનું પ્રગટપણું આપણને કેટલાય પ્રસંગોમાં જણાય એવું આગળ જતાં ક્યારેક વાતો કરશું એવી ભગવાન ની આવી વાતો ઋષિ મુનિઓ એકાબીજા સાથે કરવા લાગ્યા આવી અલૌકિક રીત ભગવાન નારાયણમાં અનંત રહી છે આવી તો અનંત રીતો રહી છે અનંત પ્રકારનું ભગવાન બતાવે એ રીત ભગવાન ભક્તોના ભક્તોને રાજી કરવા માટે બતાવે છે તેને અભક્ત ક્યારેય જાણી શકતા નથી ભગવાનને આટલું તાન છે મારા ભગતને મારે રાજી કરવા છે પણ આપણે જો ભગત ભગવાનના થઈએ તો ભગવાન આવું બતાવે તો બતાવે આપણે જ્યાં સુધી ભગવાને આવું બતાવ્યું નથી ત્યાં સુધી સમજવું કે કાંઈક હજુ ખૂટે છે હજુ જેવું જોઈએ એવું વેલ્ડિંગ ભગવાન આરે નથી થયું કાં તો થઈ ગયું છે તો હું કદાચ છકી જાઉં એવો હોઈશ એટલે ભગવાન નહીં બતાવતા હોય મને બહુ છક આવી જાય મદ આવી જાય પછી ભગવાનના સ્વપ્નમાં દર્શન થઈ જાય ને થોડું ઘણું ક્યારેક ભગવાન આરે વાતો થઈ જાય તો પછી પાછા સંતો ભક્તો પ્રત્યેની તુચ્છ બુદ્ધિ થઈ જાય કે હું તો આવો મને તો આવા અનુભવ થાય એવું જો થઈ જશે તો પ્રોબ્લેમ થશે ને કલ્યાણ બગડશે એવું વિચારીને ભગવાન કદાચ આપણે એવું થાય એવું હોય ને તોય ના કરાવતા હોય એવું છે દાસત્વ ભાવ ના જળવાય હોય તોય ના કરાવે પણ ભગવાન પોતાના ભક્તોને કંઈક તો અલૌકિક અનુભવ કરાવે છે કરાવે છે ને કરાવે જ છે આપણને કેટલા બધા અનુભવ છે આ ઘનશ્યામ મહારાજના જ્યારે આપણા પીવડા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે જો ને ઇન્દ્ર રાજા ઝરમર ઝરમર વરસાદ લઈને આવ્યા અને કેવો આમ લઈને પવન નાખતો એમ કર્યું શું નથી પ્રગટ કેટલા બધા પરચાઓ ઢગલા બંધ અનુભવો કેટલા બધા છે ઢગલા બંધ જો વિચારીએ તો પંચાળાનું પહેલું વિચારને પામ્યો હોય તો વિચારને પામે હોય તો ખબર પડે માટે બેઠા બેઠા આવા મહારાજના પ્રગટપનાની પોતાની અનુભૂતિની વાતોને વાગોળ્યા કરવી ભગવાનના એવા યોગ્ય સુપાત્ર સંતો ભક્તો સાથે પાછા કેટલાક એવા હોય કે એને અનુભવ હોય નહીં તમે વાતો કરો તો એને તમારા અંદર દેહાભિમાન દેખાય ને પાંચ જગ્યાએ નિંદાકૂથની થાય એના કરતાં એ યોગ્ય જગ્યાએ સંતો ભક્તો જેના દ્વાર જેને એવી એવી ઈશક છે કે મારે પણ આવો અનુભવ કરવો છે અથવા આપણાથી આગળ છે અને આપણને અનુભવ કરવામાં મદદરૂપ થતા હોય એની જોડે વાતો કર્યા કરવી પોતાના અનુભવની પોતે પણ એને વાગોળ્યા કરવું પછી એ બધા ઋષિઓ બે હાથ જોડીને મસ્તક નમાવીને ભગવાનના ચરણોમાં બધાએ ઢળી પડ્યા ત્યારે ભગવાન તેમના ઉપર અતિશય રાજી થયા મહારાજ બહુ ભગવાન નારાયણ એની ઉપર અતિશય રાજી થયા અને હસીને હેતથી બોલ્યા નારાયણ ભગવાન હસવા લાગ્યા ને પછી બોલવા લાગ્યા કોઈ આપણી ઉપર ભગવાન કે મોટા પુરુષ રાજી થાય ને ત્યારે થોડું આમ એમાંની ખુમારી જેમ સચ્ચિદાનંદ સ્વામી શું કે મને જો મહારાજ એવું કે આવું સચ્ચિદાનંદ તો આખું બ્રહ્માંડ તોડી નાખવું એવો મને આનંદ થાય ઠેકડા લેવા માંડે એમ આપણી ઉપર મહારાજને મોટા રાજી થાય ત્યારે બહુ આનંદ થવો જોઈએ નારાયણ ભગવાન બહુ હસીને હેતથી બોલવા લાગ્યા હે મુનિવર્યો તમે ભલે આવ્યા હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તમે અહીંયા આવીને અમને દર્શન દીધા તે તમે અમારા ઉપર કરું ના કરી લો નારાયણ ભગવાન કહે છે તમે આવીને અમને દર્શન દીધા તે તમે અમારી ઉપર કરવું ના કરીએ આ મહિમા તો જુઓ એકાબીજાનો એકાબીજાનો મહિમા કેવો છે નારાયણ ભગવાન આવે ઋષિ મુનિઓની સ્તુતિ કરે છે ભગવાન પણ પોતાના ભક્તની સ્તુતિ કરે છે ઈચ્છા તવ દરસ दरस की मौकू बहुत दिन से हो रही मिलनो तुम्हारो दुर्लभ है महाअल्प पुण्य और ही इच्छा तव दरस की मौकू बहुत दिन से हो रही मिलनो तुम्हारो दुर्लभ है महाअल्प पुण्य और ही મિલહિ ચાર મુક્તિ સિદ્ધિ મિલે સબતવલ મિલનો હોત નહીં હે ઋષિ મુનિયો તમારા દર્શનની તો મને પણ ઈચ્છા હતી મેં ઘણા દિવસથી તમારા દર્શનની ઈચ્છા થયા મને થયા કરતી હતી થોડા પુણ્યવાળા બીજા લોકોને તમારું મિલન થવું મહાદુર્લભ છે બોલો નારાયણ ભગવાન સ્વયં કહે છે કે તમારું મિલન થવું એ થોડા પુણ્યવાળા માટે અતિ દુર્લભ છે ઇન્દ્રનો લોક કહેતા સ્વર્ગ મળે બ્રહ્માનો લોક મળે શંકરના લોક કહેતા કૈલાસમાં વાસ મળી શકે તથા ચાર પ્રકારની મુક્તિ અને સર્વસિદ્ધિઓ મળે છે પણ તમારું દર્શન મળ દર્શન મિલન થતું નથી એવું તમારું મિલન દુર્લભ છે તમારું મિલન અતિ દુર્લભ છે સ્વર્ગ મળવું સહેલું છે સ્વર્ગના ઇન્દ્ર થવું સહેલું છે બ્રહ્મા થવું સહેલું છે શંકર થવું સહેલું છે એ લોકમાં રહેવું સહેલું છે થોડા પુણ્યવાળા બીજા લોકો થોડું પુણ્ય કરવાથી પણ આ બધા લોકની પ્રાપ્તિ થાય છે પણ તમારું દર્શન અને તમારું મિલન અતિ દુર્લભ છે આવે નીકળીઓ તો બહુ સરસ છે યાદ કરવા જેવી છે ને ગાવા જેવી છે મુક્તિ અનંત ચરણ તવ દાસી તવ સેવે સે મિલે બિન પ્રાસી સો નહીં દુર્લભ દુર્લભ તુમહી तव महिमा जानत है हम ही गोलों का बिक दाम ही जोए पिन से वल्लभ हो तुम मोई जप तप तीर्थ व्रत जो दाना योगा यागना वेद पढ़े पुराना तासे अधिक मानत हो तुम को પ્રાણસે વલ્લભ હો તુમ હમકુ સોમે સત્ય કહત હું બાતાબમિમા તવ કહ્યો ન જાતા મુક્તિ અનંત અનંત મુક્તિઓ તો તમારા ચરણની દાસી છે ઓહો હો ચાર પ્રકારની મુક્તિ નહીં અનંત મુક્તો થાય છે ખદ્યોતથી માંડીને મહાતેજ સુધીના મુક્તોના ભેદ છે એટલે મુક્તિઓ પણ અનંત થાય તો કે અનંત મુક્તિઓ તો તમારા ચરણની દાસી છે તમારી સેવા કરવાથી મુક્તિ તો વગર પ્રયાસે મળી શકે છે મુક્તિ દુર્લભ નથી દુર્લભ તો તમે છો આવો તમારો મહિમા હું જાણું છું આવું નારાયણ ભગવાન ઋષિમુનિઓને કહે છે બોલો આપણી ડોઠાની પાછળ છે મોક્ષ પાછળ કલ્યાણ થઈ જાય મુક્તિ મળી જાય આની પાછળ આપણી ડોટ છે જ્યારે નારાયણ ભગવાન કહે છે મુક્તિ તો સુલભ છે પણ ઋષિ મુનિઓ તમારા ચરણનો સ્પર્શ મળવો તમારો સમાગમ થવો એ અતિ દુર્લભ છે આપણી સમજણ એને નારાયણ ભગવાન વોશ કરે છે મુક્તિ પાછળના દોડશો મુક્તિના દાતા જે છે એની પાછળ દોડો આવા ઋષિ મુનિઓ આવા ભગવાનના મહાપુરુષો એની પાછળ દોડો ગરડા મધ્યનું અઠ્યાવીસું વચનામૃત મહારાજ કે સંતને સમીપે રહ્યો છે અને ભગવાનનો રાજીપો છે તો એ દેહ મૂકશે ત્યારે ભગવાનના ધામમાં જ જવાનો મુક્તિ માટે પ્રયત્ન નથી કરવાનો ભગવાનના સાધુ કે ભગવાનના મહાપુરુષ એવા મળ્યા ભગવાનના એવા પવિત્ર ઋષિ મુનિઓ આપણને મળ્યા મુક્તિ તો મળવાની જ મુક્તિ તો મળી ગઈ છે એવા સાધુ મળવા દુર્લભ છે અહીં કે છે મુક્તિ તમારા ચરણની દાસી છે દુર્લભ તો તમે છો મહાપુરુષ મળવા દુર્લભ છે એવો મહિમા નારાયણ કે હું જ જાણી શકું છું અહીં લખ્યું છે એવો મહિમા તવ મહિમા જાણત હે હમહી મારા સિવાય બીજા કોઈ તમારો આવો મહિમા જાણી શકે એમ નથી આપણે ક્યાંથી જાણી શકીએ એક નારાયણ ભગવાન જ જાણી શકે છે એટલું જ નહીં ગોલોકાદી જે મારા ધામ છે તેનાથી પણ તમે મને વધારે વાલા છો જપ તપ તીર્થ વ્રત દાન યોગ યજ્ઞ ને વેદા વેદાધ્યયનને પુરાણોનો અભ્યાસ કરવો ઇત્યાદિક મારી પ્રસન્નતાના સાધન છે પણ હું એ સૌ સાધનથી તમને વધારે વાલા માનું છું તમે તો મને પ્રાણ કરતાં પણ વધારે વાલા છો આ વાતને ખરેખર હું સત્ય કહું છું હે ઋષિ હું તમને ખાલી હારું લગાડવા ઉપર ઉપરથી નથી કહેતો તમે અહીં આવ્યા છો એટલે નહીં આ જગતમાં આવું બહુ થાય કોઈને કહેવું પડે ને તો વખાણ ઉપર ઉપરથી કરે હૃદયમાં કાંઈ ના હોય એટલે બે જગ્યાએ સાવધાન રહેવું પડે એક તો જો આપણે કોઈકના કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણને કેટલો મહિમા એનો છે એ તો ક્યારેક ઉપાધિ થાય કોક આપણને કહી જાય તું તો કહેતો તો ને આજ આમ કેમ એટલે ખબર હોવી જોઈએ જેટલું હોય એટલું કહેવું બીજું આપણા હૃદયમાં હોય એટલું કોઈક કોઈકનો મહિમા કહેવો અને બીજી વાત એ છે કે કોઈક કદાચ આપણો મહિમા ક્યારેક કહી દે ને તો થોડું સાવધાન પણ રહેવું વિચારું કે આ વ્યવહાર જ નથી કહેતા ને આ વ્યવહારે તો નથી કહેતા ને કાના ભાઈનું કીધું એટલે માના ભાઈનું કહેવું પડે એટલી એટલે તો નથી કહેતા ને આને ઊભો કર્યો એટલે મને ઊભો કરવો પડી એવું તો નથી થતું ને આના વખાણ કર્યા એટલે મારા કરવા પડે એવું તો નથી થતું ને આવું પણ વિચારવું આ તો બધો વ્યવહાર છે ઘણી વખત વ્યવહારમાં આવી બધી સ્તુતિઓને વખાણ થતા હોય પણ નરનારાયણ દેવ કે એવું નથી હું તો જેવા તમને જાણું છું એવા હૃદયથી તમારા વખાણ કરું છું તમારી સ્તુતિ કરું છું હું સત્ય કહું છું તમારો મહિમા મારાથી પણ યથાર્થ કહી શકાતો નથી બ્રહ્મા વિષ્ણુને મહેશાદિક દેવો કહેવાય છે એ સિવાયની મારી શક્તિઓ પણ બીજી કંઈ કહેવાય છે પણ હે તાત એ સૌથી તમે જ મને અધિક વાલા છો તે આ જ તમે મને સાક્ષાત મળ્યા છો તમે મારું અખંડ ચિંતવન કરો છો શા માટે તમે મને વાલા છો એનું કારણ કે છે આ સંતો શા માટે વાલા છે કરત અખંડ ચિંતવન મેરો मोवि न चाहत जो अनेरो देवता मेरो ज्ञाना तनमन अर्प दिये मोयप्राणा जप व्रत नाना और अनन्त प्रकार हे दाना लौतव संके महिमा जोई સોલે હે અનસન હોતન સોઈ તા અબેદાન તુમ દાતા સો તુમ આજ મિલેતા ઓરન કો તુમ્હી સમના ધન્ય ભાગ્ય આજ હી માના તમે મારું અખંડ ચિંતવન કરો છો મારા સિવાય અન્ય કોઈને તમે ચાહતા નથી તમે અન્ય લોકોને મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો અને તન મન અને પ્રાણ તમે મને અર્પણ કરી દીધા છે ને એટલે તમે મને બહુ વાલા છો સંતો ભગવાનને એટલે આ ઋષિ મુનિઓ વાલા છે કે નારાયણનું ચિંતવન કરે છે ભગવાનની સ્મૃતિ જે કરે છે ભગવાન એની ઉપર રાજી થાય છે આ જગતની અંદર આપણે આપણી બુદ્ધિથી કોઈ ઉપર પ્રભાવો પાડી દઈએ આ જગતની અંદર બુદ્ધિથી કોઈને આપણી અંદર ખેંચી લઈએ દંભ અને કપટથી કોઈને આપણી અંદર ખેંચાણ કરી શકીએ વધારે વાચાળ થઈને કે કોઈ પ્રકારના સારા ન હોઈએ ને સારા દેખાવાના ડોળ કરીને પણ જગતને છેતરી શકાય ને જગતને પ્રભાવિત કરી શકાય પણ ભગવાનને જ્યારે આપણે પ્રભાવિત કરવા હોય ભગવાનને જ્યારે આપણા તરફ ખેંચાણ કરવું હોય ત્યારે એક જ એનો ઉપાય છે ભગવાનનું અખંડ ચિંતા જે ભગવાનની સ્મૃતિમાં લાગે છે ભગવાન એની સ્મૃતિમાં લાગે છે જે ભગવાનને ભજે છે ભગવાન એને ભજે છે નારાયણ ભગવાન કહે છે તમે લોકોને મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો હે ઋષિ જપ તપ યોગ યજ્ઞ અનેક પ્રકારના વ્રત અનંત પ્રકારના દાન આ બધા સાધન તમારો એક લવજ સત્સંગના સોળમાં અંશ જેટલા પણ થઈ શકતા નથી સત્સંગનો સોળમો અંશ કરે એની સામે જપ તપ રત યોગ યજ્ઞ થતા નથી આપણને જપ તપ યોગને યજ્ઞ આવી સત્વગુણાત્મક ક્રિયાઓમાં ઘણી વખત ઘણો બધો આનંદ આવતો હોય એકાંતમાં બેસીને પણ એના કરતાં કરોડો ઘણું ફળ ભગવાનના મહાપુરુષોના સમાગમમાં છે તમે લોકોને અભયદાન કરનારા છો તમે આજ મને મળ્યા છો દુનિયામાં તમારા સમાન બીજું કોઈ નથી તમારા મળવાથી આજ હું મારા પોતાને ધન્યભાગ્ય માનું છું નારાયણ ભગવાન ઋષિમુનિઓને કે હું ધન્યભાગ્ય થઈ ગયો તમે મને મળ્યા તમે અપરંપાર પરમારથીને પરોપકારી એવા છો તમારામાં અનંત અને અપાર ગુણો છે તે તમારા તમારા મુખેથી કહેતા પાર પામતો નથી એટલા બધા અગણિત સદ્ગુણો છે હું મારે મુખે કેટલું કહું હે ઋષિમુનિઓ મુનિયો કેટલું કહું તમારા ગુણોનો અંત કોઈ પામી શકે તેમ નથી દયાળુ શ્રી નારાયણ ઋષિ આવી રીતે રસભર્યા અમૃતમય વચન બોલ્યા ઋષિયો ઉપર કહેલા ભગવાનના વચનોમાં તેમની મોટાઈ દેખી થોડીક પાંચ મિનિટ થશે ગુરુજીએ કીધું રોજ તરંગ પૂરું કરવું કલાકની કથા કરવી એટલે મેં કલાકની કથા શરૂ કરી અને તો હું મારા ટાઈમે કથા પૂરી જ કરી દેતો પણ ગુરુજીના બે ત્રણ વખત સામેથી મને ફોન આવ્યા કે કલાક તો કથા કરવી જ અને તરંગ રોજ પૂરું કરવું એટલે તમારે પાંચ દસ મિનિટ કદાચ વધારે થાય મોડું થતું હોય તો નીકળજો દર્શન કરીને ઋષિએ ઉપર કહેલા ભગવાનના વચનોમાં તેમની મોટાઈ દેખી વિનય ભર્યા તેમના વચન સાંભળીને ઋષિઓની આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા પછી તેઓ ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા બધા મુનિઓ ગદગદ કંઠ થઈ ગયા અને વિનયપૂર્વક બોલવા લાગ્યા હે સ્વામિન જો ફરી પાછી સ્તુતિ કરવા લાગ્યા ઋષિ મુનિઓએ એક વખત તો સ્તુતિ કરી છે નારાયણ ભગવાને જ્યારે પાછી એમની સ્તુતિ કરી ત્યારે ઋષિ મુનિઓ ફરીથી એમની સ્તુતિ કરવા લાગ્યા ઋષિ મુનિઓ નારાયણ ભગવાનને કહે છે હે સ્વામિન અમારા પ્રાણોના જીવનરૂપ આપને ધન્ય છે આજે અમને આપના દર્શન થયા તેથી કાંઈ ખામી રહી નથી કેવી અન્યોન્ય કેવો સંબંધ છે જુઓ આજે અમને આપના દર્શન થયા ભારતવાસી લોકોના ઉદ્ધાર માટે તપસ્યા કરનારા આપના આ નારાયણ અવતારને ધન્ય છે સર્વજનોનું તમે હિત કરનારા છો શરણાગતના દુઃખોને ટાળનારા છો પૂર્ણ ચંદ્રની જેમ આપ કલ્યાણકારી ગુણોથી પૂર્ણ રીતે પ્રગટ્યા છો નિજ ભક્તોના મનને રંજન કરનારા આપ આનંદમય છો આપ બંદુ ભગવાન છો મોટા દુષ્ટોનું માન તોડનારા છો આપ નરનારાયણ એક જ એવા છો આપના સમાન આવો વિવેક બીજા કોઈમાં રહ્યો નથી તમે જે અમારી સ્તુતિ કરી અને અમારા પ્રત્યે ભાવ બતાવ્યો આવો વિવેક તો એક તમારામાં છે મોટા જ મોટાનો મહિમા જાણે તુચ્છ જીવ ક્યારેય મોટાનો મહિમા જાની ના શકે મોટા મોટાના મહિમાને જાણી શકે ગાઈ શકે અપનાઈ શકે એ મોટો મહિમા બીજાને કહી શકે આપની કળાને ધન્ય છે આ બંને બંધુ મહા સુખકારી છો આપ સર્વજનોને માટે સુખની ખાંડ છો દિનજનોને દુઃખોને કાપી નાખનારો છો સમસ્ત જીવોનું શુભ કરવા માટે આપ પ્યારા બદ્રિકાશનમાં રહ્યા છો માટે આપને ધન્ય છે એ ધન્ય છે હવે અમે સૌ હાથ જોડીને આપની આગળ કહીએ છીએ આપની જેવી ઈચ્છા હોય તે અમને આજ્ઞા કરો મુનિઓની આવી વાની સાંભળીને પ્રભુ પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા મુનિ તુમ ત્રિલોક કે માઈ આવત જાવત આપ ઈચ્છાઈ અભહી કોણ લોક હિસે આયે તાકી કહો બાત જોવું લાગે તમે તો બધાય લોકમાં સ્વ સ્વતંત્ર રીતે આવજાવ કરો છો તો તમે અત્યારે ક્યાંથી આવ્યા છો જ્યાંથી આવ્યા હો એ લોકની અમને વાત તમે જે જાણી લાવ્યા હોય તે કહો ત્યારે મુનિઓ હાથ જોડીને બોલ્યા હેનાથ અમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છે અને નારાયણ ઋષિએ કહ્યું શું ત્યાંની પ્રજા સુખી છે ને ચાર વર્ણને ચાર આશ્રમના લોકો કઈ રીતે ધર્મમાં રહે ધર્મમાં પ્રેમ રાખીને વર્તે છે એમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમાં પ્રેમ કેવોક છે હે ધીર મુનિઓ હું આપણે પૂછું છું તમે જ્યાં જ્યાં વિચર્યા હો ભરતખંડની બધી રીત જેવી જોઈ હોય એવી જ મને કહો ત્યારે મુનિવર્યો બોલ્યા ઋષિમુનિઓ બોલ્યા આપ સંસારની પીડાને ટાળનારા પરમ સુધીર છો બધું જાનો છો મુનિઓના મંડળ મંડળે નરવીર નારાયણ ઋષિની બધી ઈચ્છા જાણી લીધી ને બંને આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને ગદગદ કંઠ થઈ ગયા ઋષિ મુનિઓ નારાયણ ઋષિની ઈચ્છા જાણીને પછી કહેવા લાગ્યા રડતી આંખોએ હે નરનારાયણ ભગવાન આપ બંને સાંભળો અત્યારે ભારત દેશમાં જે અધર્મ થઈ રહ્યો છે તે કહી શકાય એમ નથી નર નારી મનુષ્ય માત્ર અત્યારે પોતાના ધર્મને છોડી દીધો છે અધર્મમાં લેલીન બન્યા છે સૌને પાપ કરવામાં જ અતિ રુચિ છે બધા નરનારીઓ કુમાર્ગે ચાલે છે બધા અસંત ગુરુઓ જગતમાં સંત થઈને ફરે છે પૂજાય છે અધર્મને ધર્મ તરીકે બતાવે છે અને સર્વ લોકો નરકમાં બધા લોકોને નરકમાં લઈ જાય છે રાજાઓ તો અધર્મી ગુરુના શિષ્ય થયા છે એટલે શું કહીએ પ્રભુ રાજસત્તા અને ધર્મ સત્તા બે બગાડ છે એ સૌ તેને અનુસરીને જ વર્તે છે કોઈ સંત પુરુષની વાત માનતા નથી સાધુઓ થોડા છે અને ખોટા જાજા છે ખોટાના શિષ્યો રાજાઓ થઈ ગયા છે એટલે બધા અધર્મના માર્ગે ગયા છે બધા અસંતની વાતો જ માને છે એથી બધી પ્રજા અધર્મમાં ગરકાવ થઈ ગઈ છે કોઈ વાતનો નિયમ ભરતખંડની પ્રજામાં રહ્યો જ નથી પ્રભુ ગમે તેમ વર્તન કરે કોઈ અપરાધને ગમતા નથી અસુરો ગુરુઓ થઈ બેઠા છે અને અપાર અધર્મ આચરી રહ્યા છે બધા અધર્મ કાર્યમાં જ મોક્ષ માને છે તેવાઓનો કોઈ પાર નથી પુરુષ અને સ્ત્રીઓ બધાએ અપાર વ્યસનમાં બંધાઈ ગયા છે એ વ્યસનના બંધનથી આપના સિવાય કોઈ એમને છોડાવી શકે એમ નથી હે નાથ આવું બધું દુઃખ જોઈને અમે સૌ દુઃખી છીએ રડતી આંખોએ ઋષિમુનિએ પ્રાર્થના કરી આમ કહીને સૌ ઋષિઓએ સાથે મળીને ભગવાનને ખૂબ જ વિનંતી કરી આવું મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે મુક્ત કહે અબ કહ હોય સાંભળો આ કથા અમૃતની ખાન જેવી છે સમગ્ર જગતનું મંગળ કરનારી છે એવી કથા હું તમને આગળ સંભળાવું છું ઈથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મોરની વિરચિત શ્રી હરિચરિત્રનો સાગરના પ્રથમ પૂરમાં મુનિઓએ કરેલી સ્તુતિ અને ભરતખંડની સ્થિતિનું વર્ણન એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘણશ્યામ